गुरुवारे जलाराम बापाना भजनों अलग अलग डीसाना स्थलों योजाता हो छे। आजे वाल्मीकि समाज के ज्यां जलाराम बापाना भजनों सुंदर आयोजन करवामां आव्युं हतुं, जे आयोजनना भागरूपे आजे मारी साथे किशोरभाई आजना जे आपना अहींया घर आंगणे जे जलाराम बापाना भजनों जे आयोजन करवामां आव्युं छे एना विशे आज आप शुं कहेवा माँगो छो? आज तमे खरेखर आजना जे ભજન સત્સંગ નો જલારામ બાપા નો જે ભજન સત્સંગ નો કાર્યક્રમ યોજેલ અને મારા આંગણે જે વધારેલા મહાનુભાવો નો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે ધન્ય થઈ ગયા ખરેખર જલારામ બાપા ના ભજન સાંભળી અને જલારામ બાપા ના સાચા જો અર્થમાં અમે આજે દર્શન થયા છે ખરેખર આ ભજન સંધ્યા ના જે આયોજકો છે એમને મારા લાખ લાખ કોટી કોટી વંદન કરું છું અને અમારું આ પરિવાર આ ભજન થી ધન્ય થઈ ગયું અમારો આ મોહલ્લો પરિવાર આજે વાલ્મીકિ સમાજ આજે ધન્ય થઈ ગયું। બહુ સરસ મજાની વાત કરી જીતુભાઈએ મારી સાથે અહીંયા જીતુભાઈ પણ અહીંયા છે। જીતુભાઈ આજના પ્રસંગ વિશે આપ શું કહેવા માંગો છો? પ્રથમ તો સૌને જય જલારામ જય વીરભાઈ માં મારું જીવન ખરેખર ધન્ય થઈ ગયું। વર્ષોથી હું આ ભજન કરતો આવ્યો છું અને જીવન પર કરતો રહીશ, પરંતુ સૌને એક જ સંદેશો આપું છું, પરમાત્માએ કંઈક આપ્યું છે તો સત્કર્મમાં વાપરો। કારણ માણસ આજીવન પૈસો કમાય છે, ધન કમાય છે, પણ સાથે લઈ જવાનું કોઈની પાસે કોઈ જ માર્ગ નથી। માટે આપનું ધન આપણે કમાયેલી મૂડી સત્કર્મમાં વાપરીએ અને બીજાને પણ વપરાઈએ, આપણા પરસેવાની કમાણી પરોપકારના કામમાં વપરાય તો આ ધન્ય જીવન થઈ જાય એવું આજે મારું જીવન પણ મને બહુ જ આનંદ અને ખુશી થાય છે કે આ ભજન થકી અને જે પણ પરમાત્માએ કરાવ્યું એ બદલ આપ સૌનો અમારા ભગવાનભાઈ બંધુ અને જલારામ ભક્ત મંડળની દરેક બહેનો ભાઈઓ અને આપ સૌનો ખૂબ જ ઋણી છું એ બદલ આપ સૌનો આભાર આભાર। બહુ સરસ મજાની વાત કરી જીતુભાઈએ, બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। મારી સાથે ભગવાનભાઈ બંધુ જે અહીંયા ભજનનું સુંદર આયોજન કર્યું છે, ભગવાનભાઈ આજના આ લોકોને આપ શું સંદેશો પાઠવવા માંગો છો, શું આશીર્વાદ આપ પાઠવવા માંગો? આજે 327મો ગુરુવાર હતો અને પૂજ્ય જલારામ બાપા એમના જીવનમાં સૌને સાથે રાખીને જીવતા હતા। આજે અમે પણ ધન્ય થયા કે વાલ્મીકિ સમાજમાં જીતુભાઈ અને કિશોરભાઈ જેવા આગેવાનોના નિવાસસ્થાને આજે ભજન થયા, સમગ્ર સમાજમાં વધાર્યો અને સૌથી વિશેષ અમારા જલારામ ભક્તો કદાચ જે ભજન શરૂ થયા આમાંથી આ પહેલી વાર એટલી એમને ભજનની મોજ આવી છે। ત્રણ ત્રણ જગ્યાએ એકી સાથે ભાઈઓ બહેનો રમતા હતા, આ માહોલ અમે પહેલી વાર જોયો અને આ રીતે બંને ભાઈઓ અને આખા મગનભાઈ ચૌહાણ પરિવારને ખૂબ ખૂબ વંદન અભિનંદન। આ રીતે વારંવાર વર્ષમાં એક વાર વાલ્મીકિ સમાજમાં ભજન થાય એવી અમારી સૌની લાગણી અને માગણી છે અને બધા ભાઈઓએ સ્વીકારી છે, એટલે ભવિષ્યમાં આ કાર્ય સાથે મળીને બધા કરીએ અને સમરસતાનો જે સંદેશ આરએસએસનો છે એ સંદેશમાં પણ આપણે સૌ સાથે જોડાઈએ, માં ભારતની આ ભૂમિને આપણે મજબૂત બનાવીએ, સૌ સાથે મળીને જીવીએ અને સારા કાર્યમાં સૌ સાથે રહીએ। ધન્યવાદ, આભાર, અભિનંદન। બોલો જય જલારામ બાપા કી જય।